આગળ વાત કરીએ આણંદની. આણંદમાં ભાજપના ધારાસભ્ય પર ભાગલા પાડવાનો આરોપ લાગ્યો છે. યોગેશ પટેલ વિરુદ્ધ આણંદમાં પત્રિકા ફરતી થઈ છે. 3 પેજની પત્રિકામાં યોગેશ પટેલ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. પાટીદાર સમાજમાં ભાગલા પાડતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પત્રિકામાં પાલિકા પ્રમુખ પર પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પાલિકામાં ધારાસભ્યના ઇશારે શાસન ચાલતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા બુરહાન. જી બુરહાન, આણંદમાં ભાજપના ધારાસભ્ય પર ભાગલા પાડવાનો આરોપ લાગ્યો છે, પત્રિકા વાયરલ થઈ છે. જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો આણંદ શહેરમાં એક નનામી પત્રિકા ફરતી થઈ છે. 3 પેજની આ પત્રિકા છે અને તેમાં ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પર પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તેમજ લગાવવામાં કહેવામાં આવ્યું છે કે જે નગરપાલિકામાં પણ શાસન થાય છે તે માત્ર ધારાસભ્ય યોગેશ પટેલના કહેવા મુજબ જ થાય છે. જે પાલિકા પ્રમુખ છે તે પણ તેમના કહેવા મુજબ જ કામ કરે છે. અન્ય ચેરમેન છે કે કાઉન્સિલરો જે ભાજપના છે તેમને પણ વિશ્વાસમાં લેવામાં આવતા નથી અને માત્ર ને માત્ર ધારાસભ્ય યોગેશ પટેલના કહેવા મુજબ જ શાસન થાય છે. અને પાટીદારમાં જે ભાગલા પાડીને તેઓ પોતે રાજ કરવા માંગતા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જો કે હાલમાં ધારાસભ્ય લંડનના પ્રવાસે હોય આ અંગે તેઓની પ્રતિક્રિયા સામે આવી નથી. જી બુરહાન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.